નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે તેર ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેને આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાની શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ તેર ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યની સરકારે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ યોજનાની શરૂઆત કરી તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર કે જેણે આ યોજના શરૂ કરી છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ ને સ્થાપના વર્ષ છે પચીસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે ત્રેવીસમાં માં ઈ ગવર્નન્સ પરના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં આ સંમેલન સાત અને આઠ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાઠ પ્રશ્ન ત્રણ તેર માં સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસી પક્ષી પ્રજાતિ સંરક્ષણ સંમેલનની મેજબાની કેવા દેશ કરશે તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચાર કયા રાજ્યમાં સમમાકા સારમાલા જાત્રા તહેવાર ઉજવવામાં આવ્યો તો આ તહેવાર ઉજવવામાં આવે છે તેલંગાણા રાજ્યમાં તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન પાંચ હાલમાં જ આઈસીસી વુમેન ચેમ્પિયનશીપ ટ્રોફી કોને જીતી તો તે જીતી છે ઓસ્ટ્રેલિયાએ આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અને હાલમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી છે મનુ શાહની પ્રશ્ન છ હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ અજય વોરિયર સંયુક્ત સૈન્ય અભ્યાસ અજય વોરિયર આયોજિત કરવામાં આવ્યું તો તે ભારત અને બ્રિટન વચ્ચે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો બ્રિટેન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ પ્રશ્ન સાત હાલમાં જ વિશાળ ઔદ્યોગિક પ્રદર્શન એનજી એક્સપો બે હજાર વીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ એક્સપોનું આયોજન કરવામાં આવનાર છે વડોદરામાં ગુજરાતના વડોદરામાં ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાઠ પ્રશ્ન આઠ હાલમાં કોણે ડિજિટલ ઇન્ડેક્સ બનાવવાની જાહેરાત કરી તો આ જાહેરાત કરી છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક નવી દિલ્હીમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન નવ હાલમાં જ કયા રાજ્યની સરકાર ટ્રાન્સજેન્ડર માટે એક અલગ ઓળખપત્ર જાહેર કરવાની જાહેરાત કરી તો તે છે રાજસ્થાન રાજ્ય સરકાર કે જેણે આ પ્રકારનું ઓળખપત્ર રજૂ કરવાની જાહેરાત કરી છે રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન દસ હાલમાં જ અ ચાઇલ્ડ ડેસ્ટિની નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું તો તે કર્યું છે એમ નાયડુ પ્રશ્ન દસ અગિયાર સી એફ એલ અને ફિલામેન્ટ બલ્બના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવનાર દેશનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું પ્રથમ રાજ્ય બન્યું છે કેરળ કેરલ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બાર હાલમાં તેત્રીસમું આફ્રિકી સંઘ શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો આ શિખર સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે ઇથિયોપિયામાં આફ્રિકા સંઘની સ્થાપના બે હજાર પ્રશ્ન માં પહલા ગિરમીટીયા લેખક કે જેમનું હાલમાં જ અવસાન થયું તો તે કિશોર કિશોરતા કે જેમનું હાલમાં અવસાન થયું છે તેઓને ત્રેવીસ માર્ચ બે હજાર સાતના ના રોજ સાહિત્ય અને શિક્ષણમાં યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રશ્ન હાલમાં લોન્ચ થયેલ ધ સ્ટ્રગલ અગેન્સ્ટ જીનાસ ઇસ્લામ પુસ્તક કોણે લખ્યું લખ્યું છે છે તો તે અકબરે પ્રશ્ન પંદર હાલમાં જ કેન્દ્ર સરકારે એન આઈ એફ એમ ફરીદાબાદનું નામ બદલીને કોના નામ પર રાખ્યું તો તે રાખ્યું છે ભારતના ભૂતપૂર્વ મંત્રી અરુણ જેટલીના નામ પર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચરણને સરપ્રાઇઝ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જોતી કરશો થેન્ક યુ વેરી મચ